નમસ્કાર, ડીએમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક નજર આજના સમાચાર પર. અમીરગઢ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જાહેર સભા સંબોધી. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પંચમુખી હનુમાનજીના મંદિર નજીક કોંગ્રેસની સભા યોજાઈ હતી, જેમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં અમીરગઢ તેમજ ઇકબાલગઢ સહિતના મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોરે સભાને સંબોધતા ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જો કે સભાને સંબોધતા જગદીશ ઠાકોર પોતાના પરિવારની વ્યથા કહેતા ચાલુ સભાએ રડી પડ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભાની બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવી ઉમેદવારને જીતાડવા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જેમાં દાંતા વિધાનસભા વિસ્તારમાં આવતા અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતેના પંચમુખી હનુમાનજીના મંદિર ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર કાંતિભાઈ ખરાડી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર તેમજ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પણ લોકો હાજર રહ્યા હતા. જાહેર સભા સંબોધતા જગદીશ ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ગાંધીનગર એક પોલીસ ઇન્સ્પેક્ટર અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાનને જઈને કહે છે, કોંગ્રેસનું કામ બંધ કરી દો, અને કામ બંધ કરવું હોય તો પછી ચૂંટણી પછી અહીંયા રહેવાશે નહીં. ચાલો, અમારા આઈજી તમને બોલાવે છે અને તમે મારી સાથે ચાલો. બે દિવસથી મને સંદેશો મળ્યો છે, હું ચૂંટણી પંચમાં આની ફરિયાદ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ જઈને કરવાનું છે. ગુંડાઓને છૂટો દોર. કાલે બાપુનગરની જાહેર સભામાં હિંમતસિંહભાઈ અમારા ઉમેદવાર છે, એણે મને માહિતી આપી. હું સૌરાષ્ટ્ર ગયો, મધ્ય ગુજરાત ને સાઉથમાં ગયો, બધી જગ્યાએ ગુંડાગીરીથી આ ચૂંટણી ભાજપ જીતવા માંગે છે. હું પહેલા દિવસથી કહું છું કે 70થી વધારે ભાજપની સીટો નથી આવતી. ત્યારે પ્રધાનમંત્રી, ગૃહમંત્રી ને આખું ભાજપમાં હડકંપ મચી છે અને એમના પગ નીચેથી ધરતી ખસી ગઈ છે ગુજરાતમાં. એટલે કોઈ પણ પ્રકારે ગુજરાત જીતવું એ માન્ય પ્રધાનમંત્રી ને અમિત શાહજી માટે જરૂરી છે, અને એટલા જ માટે લોકશાહી ડબે નહીં. ગુંડાગીરી અને દાખ ધમકી પૈસા ને અધિકારીઓને ચૂંટણી પંચના સહારે આ ચૂંટણીનો તબક્કો શરૂ થયો છે અને એનો જવાબ કોંગ્રેસ બરાબર આપશે. આ લડાઈ ગરીબ, ખેડૂત, સામાન્ય વર્ગ, નાના વેપારીઓ, મૂડીપતિ અને તાનાશાહી સરકારોની વચ્ચે છે, અને આ લડાઈ કોંગ્રેસ જીતશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. ભાજપથી જે નારાજ હતા કેટલાક અપક્ષો આ વખતે ઊભા છે, કોનો ફાયદો કરાવશે? શું કોંગ્રેસને ફાયદો કરાવશે કે પછી નુકસાન? અમે ભાજપના અપક્ષ કે આમ આદમી પાર્ટી કે ઓબીસીજીને જોતા નથી. અમે અમારી કોંગ્રેસની તાકાતને જોઈએ છીએ. મારો કાર્યકર, મારો પરિવાર કોંગ્રેસનો, એ કાર્યકર હોય કે આગેવાન હોય, સરપંચ હોય કે પદાધિકારી હોય, તાકાતથી ચૂંટણી લડી રહ્યો છે. સીમિત સાધનો છે, ટાંચા સાધનો છે, અને એના તાકાત અને શક્તિથી જે કોંગ્રેસને બળ આપી રહ્યા છે, સરકાર બને તો એનો યશનો ભાગીદાર અમારો કાર્યકર છે, અમારો આગેવાન છે, અને ચૂંટણી કોંગ્રેસ જીતે છે. થેન્ક યુ.